तालीम विद्यार्थी मित्रों, विषय कूहू एटले के गुजराती में आपणे चेप्टर एक में भाग एक थी पांच जोई गया छे। आजे भाग छ में प्रवृत्ति 28 जे तमारा पाठ्यपुस्तकना पाना नंबर 18 पर आपेली छे, तो आपणे ते जोईशुं। प्रश्नोना उत्तर लखो। अक्षय होशियार छे के नहीं केवी रीते खबर पड़ी? तो आनो जवाब आवशे, अक्षय होशियार छे ते नमस्ते करवाने बहाने लाग जोईने बीजाने बदलामां बचकू भरे छे। बीजो सवाल, दांतनी साथे झगड़ो अने पंचाट आव्या एम केम कह्युं हशे? तो जवाब आवशे, दांत आवता ज अक्षय जे ते वस्तु मोढ़ामां नाखवा लाग्यो અને જે તેને લાગ જોઈને બરડામાં બચકા ભરવા લાગ્યો, જેનાથી ઝઘડો થતો, આથી દાંતની સાથે ઝઘડો અને પંચાટ આવ્યા એમ કહ્યું હશે। ત્રીજો સવાલ, દાંત આખી જાન લઈને આવ્યા છે એવું કેમ કહ્યું હશે? જવાબ, દાંત આવવાની શરૂઆત થઈ પછી બધા દાંત એક પછી એક આવવા લાગ્યા, તેથી દાંત આખી જાન લઈને આવ્યા છે એવું કહ્યું હશે। બાળકો, તમારે જવાબ ધ્યાનપૂર્વક સાંભળવાના છે અને નોટમાં લખવાના છે। ચોથો સવાલ, શું દાંત વગરના અક્ષયને તેના મમ્મી પપ્પા ભૂખ્યો રાખતા હશે? તો તમે અક્ષયને ભૂખો મારતા હતા એમ કેમ કહ્યું હશે? જવાબ આવશે, દાંત વગરના અક્ષયને તેના મમ્મી પપ્પા ભૂખ્યો નહીં રાખતા હોય, પરંતુ તેને બોટલમાં પ્રવાહીના રૂપમાં જે તે અપાતું સ્વાદિષ્ટ વાનગીઓ ખાવા મળતી નહીં, આથી તમે અક્ષયને ભૂખો મારતા હતા એમ કહેવાયું હશે। સવાલ નંબર 5, અક્ષય નાનો હોવા છતાં એને માનથી કેમ બોલાવે છે? જવાબ, કોઈપણ બાળકની વિશેષ વાત કરવી હોય તો તેને માનથી જ બોલાવાય, તેથી અક્ષય નાનો હોવા છતાં એને માનથી બોલાવે છે। માનથી એટલે કે અક્ષયની પાછળ તમે જોયું કાવ્યમાં તો અક્ષયજી લગાડવામાં આવ્યું છે, એટલે કે માનથી બોલાવે છે એ નાનો હોવા છતાં। સવાલ નંબર 6, દાંત આવતા પહેલાં જીભને એકલું લાગતું હશે ત્યારે એ શું શું કરતી હશે? જવાબ, દાંત આવતા પહેલાં જીભને એકલું લાગતું હશે ત્યારે એ કહેતી હશે, આવડા મોટા ઘરમાં મારે એકલા જ રહેવાનું, મને સાથ આપનાર કોઈ હોય તો કેવું સારું। તો બાળકો, આ 1-6 સવાલના જવાબ આપણે નોટમાં લખવાના છે। પ્રવૃત્તિ 29, ઉદાહરણના આધારે શબ્દ બનાવો, 3 જોડી ઉમેરો। 3 જોડી એટલે કે અહીં નામ લખેલા નથી જે આપણે ઉમેરવાના છે। અહીં ઉદાહરણ જોઈશું, દાંત તો દંતોડિયું, દાંત તો દંતોડિયું, તેવી જ રીતે નીચે શબ્દ આપ્યા છે તેને આપણે બનાવવાના છે। વાટ, વાત તો વાટોડિયું, વાટ એટલે વાટોડિયું। સાત, સાત એટલે સાતોડિયું, બચ્ચું એટલે બચોડિયું, લપ લપલપિયું, અહીં આપ્યું છે દોડ તો દોડજિયું, તેવી જ રીતે તારો તારલિયું, ધુમાડો ધુમાડિયું, એક એકલિયું। હવે અહીં આપણે શબ્દ પણ લખીશું અને સામે જવાબ લખીશું, તો અહીં લખીશું સાપ સાપોલિયું, ઉતાવળ ઉતાવળિયું, ટકટક ટકટક્યું, બરાબર છે? તો આ રીતે જવાબ ચોપડીમાં લખીશું, જે હું તમને વિડીયો સાથે ફોટા મોકલી આપીશ, એમાંથી જોઈને તમારે સારા અક્ષર અહીં લખી દેવાનું રહેશે। પ્રવૃત્તિ 30, નીચે આપેલા શબ્દો ઝડપથી બોલો, કયા અક્ષર બોલતી વખતે જીભ દાંતને અડે છે કહો, આવા બીજા શબ્દ શોધો અને બોલો। અહીં નીચે કેટલાક શબ્દ આપ્યા છે તે આપણે બોલીશું અને એ શબ્દ બોલતી વખતે તમારા જીભ તમારી દાંતને અડે છે
તે કયા શબ્દ બોલતી વખતે અડે છે તે કહેવાનું છે. તબડક તબડક, તબાક તબડક. ચલો બધા મારી સાથે બોલો, તબડક તબડક, તબાક તબડક. તો કયો શબ્દ બોલવાથી આપણી જીભ દાંતને અડે છે? તો ત બોલવાથી આપણી જીભ દાંતને અડે છે. તેવી જ રીતે અહીં છે થપ 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 થપાક થપ. તો થ બોલવાથી દાંતને જીભ અડે છે. તો અહીં તમારે લીટી કરવાની છે થને નીચે. ત્રીજું ધડ 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 ધડામ ધડ ધડ. તો ધ બોલવાથી દાંતને જીભ અડે છે. તન સળંગ છે, તન એટલે કે બેલ પડે છે તેવો સળંગ તન. તો ન બોલવાથી, એટલે આ દરેક નની નીચે તમારે લીટી કરવાની છે, બરાબર. તેવી જ રીતે અહીં ધીસુમ ધીસ ધીસ ધીસુમ. તો ધી બોલવાથી જીભ દાંતને અડે છે. દડ 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 દડાક ડડ ડડ. દ બોલવાથી આ દરેક ડની નીચે લીટી કરવાની છે. આખા શબ્દ પર નથી કરવાની, ફક્ત એક મૂળાક્ષર ડની ઉપર જ કરવાની રહેશે. દે ધનાધન દે ધનાધન, દે અને ધ, બરાબર. દે અને ધ બોલવાથી જીભ દાંતને અડે છે. તડ 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 તડાક તડ તડ. ત બોલવાથી. તો જોયું તમે, ત ઠ ધ ન જેવા શબ્દ બોલવાથી જીભ દાંતને અડે છે, બરાબર. તો આવા બીજા ટ પરથી ઠ પરથી ન પરથી શબ્દ તમારે શોધીને લખવાના રહેશે. પ્રવૃત્તિ 31. ધારો કે તમે સવારે ઉઠો ત્યારે તમને ખબર પડે કે તમારા દાંત ગાયબ થઈ ગયા છે. હવે તમે શું શું કરી શકો, શું શું ન કરી શકો, ચર્ચા કરો. શું કહ્યું છે? તમે એવું વિચારો કે તમારા દાંત બધા ગાયબ થઈ ગયા છે, મોઢામાં નથી, તો તમે શું કરી શકો અને શું ન કરી શકો? તો ધારો કે આપણા દાંત મોંમાંથી જતા રહે તો આપણે પ્રવાહી વસ્તુ ખાઈ શકીએ, પી શકીએ, ક્રશ કરેલો ખોરાક ખાઈ શકીએ અને કોગળા કરી શકીએ. ક્રશ કરેલો એટલે કે વાતેલો ડળેલો ખોરાક ખાઈ શકીએ. તેમજ શું ન કરી શકીએ? તો બરાબર સ્પષ્ટ બોલી શકીએ નહીં. સ્પષ્ટ કેવી રીતે ન બોલીએ? તો કે જો અમુક વસ્તુ બોલતી વખતે આપણી જીભ દાંતને અડે છે, જો દાંત ન હોય તો એ જીભ ત્યાં અડે નહીં, તેથી અમુક શબ્દ બરાબર આપણે બોલી શકતા નથી, એટલે કે બરાબર સ્પષ્ટ બોલી શકતા નથી. તેમજ ચણા રોટલા જેવી કઠણ વસ્તુઓ ચાવીને ખાઈ શકતા નથી. અને બ્રશ ન કરી શકાય, દાંત નહીં હોય તો બ્રશ ન કરી શકાય, કોગળા કરી શકાય છે. તો આ રીતે આનો જવાબ લખવાનો રહેશે. પ્રવૃત્તિ 32. ત્રણના જૂથમાં કામ કરો, તમારા દાંતને પાછા બોલાવવા માટે આપેલો પત્ર પૂરો કરો. શું કહ્યું છે? પહેલાં આપણે વિચાર્યું કે દાંત ન હતા, હવે શું કરવાનું છે? એ દાંતને આપણે પાછા બોલાવવા છે તો એના માટે આપણે પત્ર લખવાનો છે. તો બાળકો, પત્ર કઈ રીતે લખાય એ આપણે આમાં શીખવાનો છે. પહેલાં તો અહીં પત્ર લખતી વખતે તમારા જમણા હાથ તરફ એડ્રેસ લખવાનું હોય છે અને પછી આ બાજુથી પત્ર લખવાનો શરૂ થાય છે. પણ અહીં તમને લખેલો જ છે, અમુક શબ્દ નથી લખેલા, તે જ આપણે લખવાના રહેશે. તો પહેલાં તો આપણે અહીં એડ્રેસ લખીશું. તો કેવી રીતે લખવાનું છે એ હું તમને લખેલું બતાવું છું, તમારે એ રીતે લખવાનું છે. અહીં એડ્રેસ લખવાનું છે, 5 આદિનાથ નગર, નરોડા, અમદાવાદ. તારીખ તમે આજની લખી શકો છો. અહીં લખેલી છે 15/6/21, પરંતુ તમારે આજની તારીખ લખવાની છે. તો આજે કઈ તારીખ છે એ તમારે અહીં લખવાની રહેશે. ધારો કે આજે
पांच तारीख छे तो आपणे लखीशुं 5/8/2021। मारा प्रिय, पहला आपणे वाचता जईशुं अने अंदर जवाब लखता जईशुं। मारा प्रिय दात, तमने कोगरा भरीने याद। आजे सवारे हूँ खाली जग्यामां लखवानुं छे उठ्यो त्यारे मने खबर पड़ी के तमे अचानक मारुं मोढुं छोड़ीने गायब थई गया छो। तमारा विना मने केटली मुश्केली पड़े छे ए हूँ तमने केवी रीते कहूँ। हूँ सेव, चना, पापड़, रोटली जेवी वस्तुओ खाई सकतो नथी। तमे हता त्यारे आ बधी वस्तुओ खावानी केवी मजा पड़ती। तमने खबर छे आजे मारे मात्र दूध पीने ज काम चलावू पड़े छे। आम तो शीरो मने भावे छे पण तमे मोमा नथी त्यारे मने एनो ए स्वाद बदलायेलो लागे छे। हवे तमे आवी जसो तो आपणे सरस सरस वस्तुओ खाईशुं। तमारी आजूबाजु जीभ बहેન ડાન્સ કરશે। હું તમને ખૂબ ચોખ્ખા રાખીશ, સવાર સાંજ બ્રશ કરીશ, તમારું ખૂબ ધ્યાન રાખીશ, તમારી સાથે વાતો કરીશ। મહેરબાની કરીને તમે પાછા આવી જાઓ ને, તમારા વગર મારાથી ઘણું કહેવા જેવું બોલાતું નથી। હે મારા વાલા ધોળા રૂપાળા દાંત, હું તમને વિનંતી કરું છું અને હા સાથે દાડ બહેનને પણ લેતા આવજો। અત્યાર સુધી મારી જે ભૂલ થઈ હોય એની માફી માંગું છું। તમારા આવવાની રાહ જોઉં છું, તમે આવશો તો મને રાહત થશે, તમને હું સારું સારું ખવડાવીશ, આવશો ને। અહીં લિખિતિન, લિખિતિન એટલે કે જે તમે લખો છો પત્ર તેનું નામ આવશે, કે તમારે અહીં લખવાનું છે તમારો મિત્ર, જો છોકરી હોય તો તમે લખી શકો છો તમારી સખી, અને અહીં તમારું નામ લખવાનું છે, જેમ કે અજય તમારું નામ જે હોય તે તમે લખી શકો છો અહીં। હવે જોઈશું પ્રવૃત્તિ 33। બાળક ચાલતું થાય તો તેને પગ આવ્યા એમ કહે છે। સમજાયું? પગ આવ્યા, પગ આવ્યા એટલે પગ ચાલીને આવતા નથી, પરંતુ બાળક જ્યારે ચાલતું થાય છે ત્યારે પગ આવ્યા કહેવાય છે। તેવી જ રીતે જ્યારે બાળક બોલતું થાય છે ત્યારે શું કહેવાય છે? તેને જીભ આવી ગઈ છે, બરાબર? તો બાળકને પગ આવતા પહેલાં અને પછી શું થાય છે તે માટેના વાક્ય બનાવો। અહીં આપ્યું છે કે તેના માટે તમે શું શું લખી શકો છો। તે માટે આવા શબ્દ ઉપયોગ લઈ શકાય, કહ્યા ગરું, ગોળિયું, ખીલે બાંધી રાખવું, જાત્રા યાત્રા, ભાખોડિયા, ધમાલ, દોડાદોડ અને તોડફોડ, આવા શબ્દ આપણે વાપરી શકીએ છીએ। તો ચાલો અહીં તમારે લખવાનું છે, કાવ્યના ભાઈ બહેનને પગ આવ્યા। અહીં લખ્યું છે તમારા ભાઈ બહેનનું નામ લખી શકો છો, જો તમારે નાના ભાઈ બહેન હોય તો તમે એનું નામ અહીં લખી શકો છો। કાવ્યાના ભાઈ બહેનને પગ આવ્યા છે, તમે અહીં છેકો મારી શકો છો કાવ્યના ભાઈને, એટલે બહેનને, કાવ્યના ભાઈને પગ આવ્યા। તમારે બહેન હોય તો તમે ભાઈ પર છેકો કરી શકો છો। આ પહેલાં અહીં નામ લખ્યા પછી નીચે લખવાનું છે, પગ આવતા પહેલાં તે કહ્યા ગરું હોય, કહ્યા ગરું એટલે શું? કે કીધેલું કરે તેવું હોય છે, તેને પગ ન એટલે કે ચાલી શકતું ન હોય બાળક જ્યાં સુધી, ત્યાં સુધી તેને મમ્મી જ્યાં બેસાડે ત્યાં બેસી રહે છે, જ્યાં સુવડાવે ત્યાં સૂઈ રહે છે, તે ગોળિયામાં રમ્યા કરે છે, એને ચાલતા ન આવડતું હોય એટલે ગોળિયામાં સુવડાવે તો એ ગોળિયામાં રમ્યા કરે, તે ભાખોડિયા ભરે છે, ભાખોડિયા ભરે છે એટલે કે જ્યારે બાળક ઘૂંટણ તાણતું થાય છે એટલે ઘૂંટણથી ચાલતું થાય છે, તે ઘૂંટણથી ચાલે છે પગ આવવા પહેલાં, તેની યાત્રા શરૂ થાય છે પગ આવ્યા પછી, તેની ધમાલ વધી જાય છે, બરાબર? એટલે કે
જ્યારે તેને પગ આવવાના શરૂ થાય છે એટલે ચાલવાનું શરૂ થાય છે ત્યારે પહેલાં તે શું કરે છે, ઘૂંટણિયું ટાણે છે, ઘૂંટણથી ચાલતા શીખે છે. પછી તે પગ એને ધીરે ધીરે ઊભો રહેતો થાય છે અને પગથી ચાલવાની પકડી પકડીને ચાલવાની કોશિશ કરે છે. પરંતુ જ્યારે એ ચાલતો થઈ જાય છે ત્યારે શું થઈ જાય છે, એની ધમાલ વધી જાય છે, તે દોડાદોડ કરે છે અને જે તે વસ્તુ હાથમાં આવે તે તોડફોડ કરે છે. ક્યારેક તો તેને ખીલે બાંધી રાખવું પડે છે. અહીં ખીલે બાંધી રાખવું એટલે ખરેખર આપણે ખીલે નથી બાંધી રાખતા, ખાલી અહીં ઉદાહરણ આપ્યું છે કે એને આપણે ખરેખર પકડી રાખવું પડે છે, બરાબર. એટલે કે પગ આવે છે તે પછી આ રીતનું ધમાલ કરે છે, અહીં તમારે લખવાનું છે. હવે છે પ્રવૃત્તિ 34, વાંચો, મજા કરો, સમજો અને સમજાવો. અહીં થોડાક ચિત્ર આપ્યા છે, તેને આપણે જોવાના છે અને સમજવાની કોશિશ કરવાની છે. તો તમે પહેલું ચિત્ર અહીં જોઈ શકો છો, તો એ ચિત્રમાં એવું લાગે છે કે કંઈક વિચારી રહ્યો છું. બીજા ચિત્રમાં એવું લાગે છે કે કંઈક સવાલ પૂછી રહ્યો છું. ત્રીજું ચિત્ર જોઈએ તો આંગળી ઊંચી કરી હોય એટલે કે એને જવાબ ખબર હોય, તે આંગળી ઊંચી કરે છે. એના પછીનું ચિત્ર જોઈએ તો એવું માથામાં ખંજવારે છે એટલે કે એને કશી સમજ પડતી નથી એવું તે લાગે છે. અને છેલ્લું ચિત્ર જોઈએ તો કંઈક વિચારી રહ્યું હોય એવું લાગે છે. તેવી રીતે અહીં સ્માઈલી છે. તો જો અહીં આપ્યું છે ઓ નો, એટલે કે આવા એક્સપ્રેશન આવે છે. વાહ વાહ, જ્યારે ખુશ હોય ત્યારે આ રીતનું આપણામાં વર્તન આવે છે. પછી અરે કંઈક ભૂલ થઈ હોય તો આપણે વિચારીએ છીએ અરે હવે શું કરવું. અને છેલ્લું છે ના આ, એટલે કે જવાબ આપે છે ના. તેવી જ રીતે આ બાકીના સિમ્બોલ છે તેને તમારે ધ્યાનપૂર્વક જોવાના છે અને એની ઉપર આપેલું વાંચવાનું રહેશે. પ્રવૃત્તિ 35 જોઈએ, હસીએ. જોક્સ આપેલો છે. ચિંટુ ડૉક્ટરને કહે છે શું તમે દુખાવા વગર દાંત કાઢી શકો છો? ચિંટુ ડૉક્ટર પાસે જાય છે તો એ ડૉક્ટરને શું કહે છે કે શું તમે મને દુખ્યા વગર, મને નહીં દુખે તેવી રીતે દાંત કાઢી શકો છો? ડૉક્ટર કહે ના. ચિંટુ કહે હું કાઢી શકું છું. ડૉક્ટર કહે કેવી રીતે? ચિંટુ હિ કરીને હસે છે. એટલે કે દાંત કાઢવા એટલે ખરેખર મોઢામાંથી દાંત કાઢવાનું નથી કહેતો, શું કહે છે, દાંત કાઢવા એટલે કે હસવાનું કહે છે, કે તમે દુખ્યા વગર હસી શકો છો, અહીં કહેવાનો મતલબ એવો હતો. હવે કોષ્ટક વાંચીશું. આ ચોપડીમાં ન વાંચ્યો હોય અને વિદ્યાર્થીએ નવો લાગતો હોય તેવો એક શબ્દ વારા પરથી બોલતા બોલવા કહો. તેઓ જે બોલે શબ્દ તે બોર્ડ પર નોંધતા જાઓ. તે જ વખતે તમને જે શબ્દ ક્યાંય સાંભળ્યો વાંચ્યો હતો તે પૂછો. શબ્દ વિશે ચર્ચા કરો. ત્યારબાદ બોર્ડ પર નોંધાયેલા બધા શબ્દો વિદ્યાર્થીઓને અહીં આપેલી જગ્યામાં નોંધી લેવા કહો. એટલે કે બાળકો તમારે આ ચોપડી થેન્ક યુ એકમાં જોયું એમાં કોઈ નવો શબ્દ જે તમે સાંભળ્યો ન હોય એવો તમને સાંભળવા મળ્યો હોય તો એ તમારે નોટમાં લખવાનો છે, બરાબર. જેમ કે કહ્યા ગરું તમે સાંભળ્યું નહીં હોય, મારા ખ્યાલથી તમે કહ્યા ગરું સાંભળ્યું ન હોય, પહેલી વાર સાંભળ્યું હોય, કે કહ્યા ગરું એટલે કે કહ્યા કરે કીધેલું માને તે, તો એ શબ્દ તમારા માટે નવો છે. બીજું ભાખોડિયા ભરે, બરાબર, એ શબ્દ બી તમારા માટે નવો છે. બુસ્કોટ શબ્દ બી કદાચ કોઈએ સાંભળ્યો ન હોઈ શકે, બરાબર. તો જે શબ્દ તમે નવા સાંભળ્યા છે એ તમારે નોંધવાના છે નોટમાં. હવે એના પછી આપણે જોઈશું પ્રવૃત્તિ 36, લગભગ સરખા. સરખા એટલે કે સમાનાર્થી શબ્દ. તમે કહો આગું, આગું એટલે એનું અર્થ શું થાય, દૂર, છેટું, બરાબર. તો તમે આગુની જગ્યાએ દૂર છેતું લખ્યું હોય તો પણ એ તમારું સાચું જ ગણાય છે, એટલે આને શું કહેવાય, સમાનાર્થી શબ્દ કહેવાય. તો બાળકો આ તમારે નોટમાં લખવાના રહેશે, જે હું તમને ફોટા દ્વારા મોકલી આપીશ એ પ્રમાણે લખવું, કારણ કે પરીક્ષામાં સમાનાર્થી શબ્દમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે.
સુગ ચડવી એટલે કે અતિશય અણગમો થવો, જે વસ્તુ આપણે ગમતી ન હોય તેને કહેવાય અતિશય અણગમો થવો. ખાબોચિયું એટલે પાણીથી ભરેલો નાનો ખાડો. આ સવાલ છે અને બાજુમાં જવાબ આપેલો છે, જે ડાર્ક અક્ષરથી છે એ સવાલ કહેવાય અને બાજુમાં જવાબ છે એટલે તમારે નોટમાં લખતી વખતે આવું સરળંગ લખી જવાનું નથી. પહેલાં આટલું જ લખવાનું છે, પછી બીજું ચાલો થાય સવાલ એટલે નીચે નવી લીટીમાં, ખાબોચિયું આવે એટલે નવી લીટીમાં, પછી ભીંજવાવું આવે એટલે નવી લીટીમાં, એવી રીતે નીચે લાઇનમાં લખતા જવાનું રહેશે. નિરાંત, નિરાંત એટલે ફુરસદ. કરચલી એટલે કોઈ સુવાળી સાફ વસ્તુ. સંકોચવાથી એમાં પડતો શળ એને આપણે શું કહીએ છીએ, કરચલી. કમાલ એટલે નવાઈ ઉપજાવે એવું, ઘણું સારું. ફાકડું એટલે રિષભ ફક્કડ. કડક એટલે કઠણ આકડું. સંચો એટલે કપડાં સીવવાનું મશીન. અતિશય એટલે કે ઘણું જ પુષ્કળ. હરખ આનંદ. ધાબું એટલે દાગો. છાપરાને ઠેકાને કરેલી અગાશી. ધાબું એટલે દાગો પણ કહેવાય અને છાપરા ઉપર જે આપણે અગાશી બનાવેલી હોય તેને પણ આપણે ધાબું કહીએ છીએ. છાંકો પાડવું એટલે ગર્વ કરવું, રોફથી ચાલવું, બરાબર. અનનવું એટલે નવી નવી જાતનું વસ્તુ, નવતર. જાણકાર એટલે જાણનાર. ચોકટું એટલે દાંતનું ચોકટું, બારી કે બારના બેસાડવા ચાર લાકડા સાલવીને કરેલો ચોખલો ઘાટ. ચોકટું એટલે કે દાંતનું ચોકટું, જે દાંતને જેને દાંત ન હોય આપણા દાદા દાદી તે લોકો દાંતનું ચોકટું બનાવે છે એને એને પણ ચોકટું કહેવાય. અને જે બારી બારના બનાવવા માટે જે ચોરસ બોક્સ બનાવે છે પહેલાં ને પછી એની અંદર બારી બેસાડવામાં આવે છે, બરાબર, તો એને પણ ચોકટું કહેવાય છે. બચકું એટલે કડડવું. ગાયબ એટલે અલોપ થઈ જવું, ગુમ થઈ જવું. કહ્યા કરવું એટલે કે કહ્યું કરે એવું. આજ્ઞાંકિત, જોડણી ધ્યાન રાખવી, આજ્ઞાંકિત કેવી રીતે લખાય, બરાબર. ધમાલ એટલે ધમ્મા ચકડી, જે ખૂબ ધમાલ કરે તે. અને ભાખોડિયું એટલે કે ગૂંટણિયું, ગોઠણ. હવે અહીં શબ્દ પોટલી આપેલી છે, તમારે અહીં શબ્દ લખવાના છે. તો આપણે અહીં પહેલાં ખાલી જગ્યામાં લખીશું પ્રતિજ્ઞા, પ્રવૃત્તિ અને પ્રક્રિયા, જે બોલવામાં એક સરખા, સાંભળવામાં એક સરખા લાગે છે પરંતુ દરેકના મિનિંગ્સ અલગ છે. તળિયા, ફળિયા, મર્યા અને ધર્યા. તેવી જ રીતે અહીં લખીશું પક્ષી, લક્ષ્ય, ક્ષતિ અને ક્ષમા. ધ્યાન, મ્યાન, ત્યાગ, ખ્યાલ. વિદ્યા, વિદ્યાર્થી, શક્તિ અને ભક્તિ. આ રીતે આપણે અહીં શબ્દ લખીને શબ્દ પોટલી બનાવીશું. તમારે ફોટામાં આપીશ તે અહીં શબ્દ લખવા અને ચેપ્ટર એક ચોપડીમાં કમ્પ્લીટ કરવાનું રહેશે. બાળકો અહીં આપણું ચેપ્ટર એક પૂર્ણ થાય છે, બરાબર. તો તમારે ચોપડીમાં દરેકનું ચેપ્ટર એક કમ્પ્લીટ હોવું જોઈએ અને જેટલું નોટમાં લખાવ્યું છે એટલું તમારે નોટમાં પણ લખીને રાખવાનું રહેશે. આના પછી આપણે ચેપ્ટર એકનું સ્વાધ્યાય પોથીમાં હોમવર્ક કરીશું અને પછી ચેપ્ટર બે પણ શીખીશું. ત્યાં સુધી તમારે ચેપ્ટર વનનો અભ્યાસ ધ્યાનપૂર્વક કરી લેવાનો રહેશે. થેન્ક યુ.